સમાચારમાં વાત કરીએ તો સમાચાર નડિયાદથી સામે આવી રહ્યા છે. તો નડિયાદમાં અકસ્માતની ઘટના બની છે. તો સમાચાર સામે આવ્યા, અકસ્માત સર્જાયો મોડી રાત્રે. કાર અને એસટી બસનો અકસ્માત. મહુધા તરફથી આવતી કારે એસટીને ટક્કર મારી, પાર્કિંગમાં જઈ રહેલી બસને ટક્કર મારી હતી અને જે બાદ અકસ્માતની ઘટના બની. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થયો. કારમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. ઘટના પગલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. તો સમાચાર સામે આવ્યા, મોડી રાત્રે કાર એસટી બસનો અકસ્માત સર્જાયો. મહુધા તરફથી આવતી કારે એસટીને ટક્કર મારતા અકસ્માતની ઘટના બની અને ટક્કર મારતા કાર ચાલક પણ ફરાર થયો. તો કારમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. પાર્કિંગમાં જઈ રહેલી બસને ટક્કર મારી હતી. તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા. પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માતના કાર અને એસટી બસનો અકસ્માત સર્જાયો. તો કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થયો. તો પાર્કિંગમાં જઈ રહેલી બસને ટક્કર મારી હતી અને જે બાદ અકસ્માત સર્જાયો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થયો. તો કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. તો નડિયાદમાં મોડી રાત્રે કાર એસટી બસનો અકસ્માત સર્જાયો છે. મહુધા તરફથી આવતી કારે એસટી બસને ટક્કર મારી અકસ્માતની ઘટના બની છે. પાર્કિંગમાં જઈ રહેલી બસને ટક્કર મારતા જ અકસ્માત સર્જાયો અને જે બાદ કાર ચાલક પણ ફરાર થયો હતો. કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી. ઘટના પગલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો. શું નામ તમારું? મગનભાઈ ડાભે. એવું બાજુ વળતા વખતે મેં સાઇડલાઇટ ચાલુ રાખેલી, મને મારી ગાડી હદમાં આવી ગયેલી રોડ પર. તો પણ એ ભાઈ સામેથી સ્વિફ્ટ ગાડી આવતી હતી. સ્વિફ્ટ ગાડી વાળા ભાઈએ બ્રેક જ ના કરી બિલકુલ, અને આવીને સીધી મેં ગાડી ઉભી રાખી દીધી. તો એ છતાં છેલ્લે આવીને મારી ગાડીમાં ઠોકી દીધું. સાહેબ, કઈ જગ્યાએ ઘટના બની? ગાડીમાં ગાડીમાં એ ઘટના જે આ નડિયાદ અમારો વર્કશોપ હોય એની બિલકુલ સામે જ બનેલી છે. એટલે ગાડીમાં દારૂની બોટલો ભરેલી, ખાલી ને ભરેલી બોટલો અંદરથી નીકળેલી છે. ગાડીમાં કેટલા લોકો હતા? ગાડીમાં ડ્રાઈવર પોતે પણ ફૂલ પીધેલો હતો. સાહેબ, એ અહીંથી પછી ગઈ આ બધા માણસો ભેગા થયા અમે, એટલે એ ભાઈ ભાગી ગયા અહીંથી રિક્ષામાં બેસીને. પોલીસને બોલાવી દીધી છે સાહેબ. પોલીસ બી આવી ગયેલી છે. અમારા ડેપો મેનેજર સાહેબ બી આવી ગયેલા છે. કોઈના વાગ્યું કર્યું કે ના? એમને કોઈને વાગ્યું નથી. એ ડ્રાઈવર ફૂલ પીધેલા હતા, તે પછી ઉતરીને રિક્ષા બેસીને ભાગી ગયેલા છે. અમે નડિયાદ ડેપોથી, અમારા ડેપોથી અમે વર્કશોપમાં અમારી અંદર જે જમા કરાવી બસ તે અંદર લઈને બેસતા હતા, એ સમય આ બનાવ બનેલો છે. તો પાર્કિંગમાં જઈ રહેલી બસને ટક્કર મારી. તો કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થયો. ઘટના પગલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. નડિયાદમાં મોડી રાત્રે કાર એસટી બસનો અકસ્માત સર્જાયો. આ દ્રશ્યો સામે આવ્યા છે. તો કારમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી છે. અકસ્માત સર્જી અને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો. તો કાર ચેક કરતા ખાલી બોટલ મળી આવી છે દારૂની. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કાર્યવાહી હાથ ધરવામાં આવી. તો પાર્કિંગમાં જઈ રહેલી બસને ટક્કર મારી છે. કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું. કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી છે. તો મહુધા તરફથી આવતી કારે એસટીને ટક્કર મારતા અકસ્માતની ઘટના બની.